નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે તારીખ સત્તર અગિયાર બે હજાર એકવીસ ની ડીપીપી સોલ્યુશન તરફ જઈ રહ્યા છે અને આ ડીપીપી છે ચેપ્ટર નંબર હાઇડ્રોજન ચેપ્ટર ની ડીપીપી સોલ્યુશન છે તો આપણે ચાલુ કરીએ તારીખ સત્તર અગિયાર બે હજાર એકવીસ ની ડીપીપી સોલ્યુશન કેમેસ્ટ્રીમાં જઈએ ચાલો ફર્સ્ટ આઈ થિંક ક્વેશ્ચન આમાં ચલો ફટાફટ અહીંથી જોઈએ કે એક પોઈન્ટ પાંચ નોર્મલ

ચાલો અને નોર્માલિટી કેટલી છે 1.5 તુલ્ય દળ H2O2 નું કેટલું થાય પહેલી વસ્તુ H2O2 નું આણ્વીય દળ કેટલું થાય સર H2O2 નું આણ્વીય દળ થાય છે 34 ગ્રામ હવે તુલ્ય દળ એટલે ડિવાઇડ બાય 2 કારણ કે અહીં બે હાઇડ્રોજનના અણુઓ દૂર થાય એટલે એસિડિકતા બે એટલે 17 એટલે 17 1.5 કરશો કેટલા 17 1.5 એટલે તમારો આન્સર આવશે 25.5 7 નેક્સ્ટ ચાલો શું છે પ્રશ્ન કે સર હાઇડ્રેડ આયન એચ હાઇડ્રાઇડ આયન એચ માઇનસ હાઇડ્રોક્સાઇડ આયન કરતા પ્રબળ બેઝ છે તો સોડિયમ હાઇડ્રેડ ને પાણીમાં દ્રાવ્ય કરતા નીચેનામાંથી કઈ પ્રક્રિયા જોવા મળે હવે હું થશે નીચેનામાંથી હવે અહીંયા જુઓ આ સોડિયમ હાઇડ્રાઇડ છે એટલે આમાંથી તમે એને એચ લ્યો દાખલા તરીકે સોડિયમ હાઇડ્રેડ એને જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરો એટલે શું થાય ખબર કે અહીંથી એચ માઇનસ એને પ્લસ આમાંથી એચ પ્લસ અને OH માઇનસ એટલે આ H પ્લસ અને OH માઇનસ છૂટા પડે એટલે શું બનાવે H2 અને આ Na અને આ OH છૂટા પડે શું બનાવે NaOH હવે બધી જગ્યાએથી સોડિયમ કાઢ નાખો બરોબર છે કારણ કે આ હાઇડ્રેટ તો સોડિયમ કાઢો એટલે અહીંયા H- રહે આ પાણી એઝ ઇટ ઇઝ રહે અને અહીંયા H2 થાય ને અહીંયા OH- થાય ધેટ્સ વાય બહુ ઈઝી પ્રશ્ન છે જોતા લાગે થોડુંક ડિફરન્સ છે પણ પ્રશ્ન બહુ સરળ છે ચાલો નેક્સ્ટ તરફ આપણે આગળ વધીએ શું છે સર વીસ વોલ્યુમ એચ ટુ ઓછી વિભાજન પડે સમીકરણ સમીકરણને સંતુલિત કરવા ચાર આ બાજુ કેટલો ઓક્સિજન ચાર આ બાજુ ઓક્સિજન ની સંખ્યા ચાર હવે જુઓ કે આ તમે જોશો એટલે કે આપણે એક એચ ટુ માટે લઈએ ટુ નું જ્યારે ઓક્સિજનનું વિભાજન થાય એમાંથી સર બાવીસ પોઈન્ટ ચાર થયું કારણ કે આ એક મોલ ઓછું

માઇનસ એટલે આવો ઓપ્શન એક જ છે સર અહી દેખાય છે ઓપ્શન એ નેક્સ્ટ ચાલો તો પાણીની સ્થાયી કઠિનતા તો પાણીની સ્થાયી કઠિનતા કોના દ્વારા દૂર થાય સર સોડિયમ કાર્બોનેટ દ્વારા કોના દ્વારા સોડિયમ કાર્બોનેટ દ્વારા ચાલો ત્રણ નોર્મલ કેટલા નોર્મલ ત્રણ નોર્મલ તમારી પાસે શું છે એચ ટુ ઓ ટુ નોર્માલિટી કેટલી ત્રણ ત્રણ ગુણ્યા પાંચ પોઈન્ટ છપ્પન પાંચ તેરી છ નો કરો તો પાંચ તેરી પંદર પંદર ની ઉપર આવશે એટલે સોળ પોઈન્ટ આઠ શું આવશે જવાબ સોળ પોઈન્ટ આઠ ચાલો નેક્સ્ટ

શું સાચું નથી ચાલો ધ્યાન આપજો એચ નું તમારે શું બનાવવાનું છે વિદ્યુત વિભાજન કરવાનું છે તો નીચેનામાંથી કયું વિધાન છે એ સાચું નથી તો સર એનોડ ઉપર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય એ વિધાન સાચું નથી બાકી આ બધી લેડ નો કેથોડ ઉપર લેડ પચાસ ટકા એચ ટુ એ અને સલ્ફ્યુરિક એસિડ ના ઓક્સિડેશન ચાલો નેક્સ્ટ જો કે તમારી પાસે શું છે કે સર અસ્થાયી કઠિનતા અને સ્થાયી કઠિનતા માંથી ક્રમિક ઉમેરવાથી દૂર થાય એટલે અસ્થાયી કઠિનતા માટે કેલ્શિયમ ઓક્સાઇડ ને સ્થાયી માટે નટુકો થ્રી સર ઓપ્શન બી નેક્સ્ટ એચ ટુ નું વિઘટન નીચેનામાંથી માંથી શું ઉમેરવાથી થાય ચાલો એચ ટુ ઓ નું વિઘટન તમારે કરવું હોય તો એચ ટુ નું વિઘટન તમે નીચેનામાંથી શું ઉમેરો તો થશે હવે જો અટકાવી શકાય સોરી અટકાવી શકાય તો એની એસિટેનિલાઇડ ઉમેરવું હોય તો બધા થાય પણ અટકાવવું હોય તો એસે કારણ કે H2O2 સ્ટેબિલાઇઝર તરીકે યુઝ થાય છે 7 નેક્સ્ટ ચાલો 20V છે શું છે 20 કદ છે તો આની કદ પ્રબળતા મેળવવા માટે તમારે સાંદ્રતા સાંદ્રતા મેળવવી તો શું કરશો સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ 20 ગુણ્યા H2O2 છે તમારે શું મેળવવાનું છે H2O2 નું કદ માટે એટલે તમારે એને તુલ્યભાર લેવો પડે એટલે એ તુલ્યભાર કેટલા કેટલો આવશે 17 અને સાંદ્રતા મેળવવાની છે સાંદ્રતા મેળવવા માટે નોર્માલિટી માટે કારણ કે તમે તુલ્ય ભાર લીધો એટલે તમારે પાંચ પોઈન્ટ છ લેવું પડે નકર અગિયાર પોઈન્ટ ડીએ લેવું પડે જો અહીંયા તમે મોલારિટી ચોત્રીસ ગ્રામ લીધું હોય તો મોલારિટી પ્રમાણે તમારે એનું તુ દળ અને આની જો ગણતરી કરશો એટલે ફાઇન્ડ આઉટ તમને અડસઠ પોઈન્ટ સોરી સાઠ પોઈન્ટ એકોતેર સમથિંગ આવશે કેટલી સાઠ પોઇન્ટ એકોતેર આની ચાલો શું છે કે નીચેનામાંથી કોણ એચટુ નું રિડક્શન કરે

સમીકરણને સંતુલિત કરો આ બાજુ બાજુ સલ્ફર કેટલા છે ત્રણ તો મારે આ બાજુ ત્રણ ગુણવું આપડે એટલે અહીંયા કમ્પ્લીટ તો હાઇડ્રોજન કેટલા થયા છ તો મારે છ વડે ગુણવા પડે ડન સેકન્ડ છે કે એલ્યુમિનિયમ એને ઓએચ એનએચ સાથે પ્રક્રિયા કરો એટલે પાણીનો અણુ હાજર રાખવો પડશે એટલે અહીંથી બનશે સોડિયમ એલ્યુમિનેટ પ્લસ એચ ટુ સમીકરણ સંતુલિત કરો આ બાજુ એલ્યુમિનિયમ એક આ બાજુ સોડિયમ ઓક્સિજન કરવા બે સોડિયમ ત્રણ એલ્યુમિનિયમ બે થશે સોરી બે તો હાઇડ્રોજન ની સંખ્યા કેટલી થઈ બે બે ચાર ચાર ને બે છ છ લેવા હોય તો અહીં ત્રણ તો આમાંય ત્રણ મોલ એચ ટુ મળે આમાંય ત્રણ મોલ એચ એટલે એક જેમ એક મળે

માયન્થિયા ગ્રેવિસ એ પ્રજીવથી થતી ખામી છે ભાઈ આપણને ખબર છે આ માયન્થિયા એ આવે છે ઓટો ઇમ્યુન ડિસીઝ છે પ્રજીવથી થતો નથી પેલું વિધાન ખોટું છે આને લીધે શું થાય તો કે સર ચેતા સ્નાયુ સંધાનને અસર થાય છે થાક નંબર કંકાલ સ્નાયુનો પક્ષઘાત થાય વિધાન સાચું છે એ ખોટું અને બી સાચું કઈ જગ્યાએ આપ્યું છે ભાઈ તો કે સર એ ખોટું અને બી સાચું ડી ની અંદર આપ્યું છે પછીનો ક્વેશ્ચન જો નીચેનાથી ક્યો સાંધો હલનચલન કરવા દેતો નથી તો કે સર ખોપરીની અંદર આપ્યો આવ્યો એ ન કરવા દે ઈ ક્યો સાંધો હોય તો સર તંતુમય હોય સર બી આપ્યું છે તો બી આન્સર થશે આનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે દીર્ઘકાલીન સ્વરોગ પ્રતિકારક કે જે સ્નાયુ જોડાણ કરે જેબા લખવા જેવી અસર થાય તેને શું કે સર સ્વરોગ પ્રતિકારક ને ઇંગ્લિશની અંદર શું કહેવાય ઓટો ઇમ્યુનિસી ઓટો ઇમ્યુન ડિસીઝ કે માઇન્ડિયા કન્ફ્યુઝન થાય તો કીધું પણ જોવા મળે છે પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે ખાલી જગ્યા માટે ચાલતી વખતે આપણા હાથ હલાવીએ છીએ તો કે સર સમતોલન માટે ચલાવીએ છીએ બીજું કંઈ હોય નહીં નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મેક્રોફેજ અને શ્વેતકણ શું દર્શાવે છે તો કે આપણે જયારે ભણતા ત્યારે કીધું હતું કે જેમ અમીબા ચાલતું હોય એવી રીતે છે એ ગતિ કરે છે આ છે શું કે અમીબીય હલનચલન કહી શકાય છે ક્યાં આપ્યું છે તો કે સર અહીંયા આપ્યું છે મનુષ્યની હાથની આંગળીઓ માટેનો અંગુલિયા સૂત્ર ક્યુ છે ભાઈ હાથની આંગળી હોય કે પગની આંગળી હોય અંગુલિયા સૂત્રનું જે શરૂઆત છે અંગૂઠાથી થાય ભાઈ અંગૂઠાની અંદર કેટલા અંગળિયાથી હોય તો સર બે હોય બે આમાં કેટલા હોય ત્રણ 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 એટલે બે ત્રણ 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 એવું જે હશે આપણો આન્સર થશે ક્યાં છે એવું પહેલાંમાં છે તો કે હા સર પહેલાંની અંદર છે બીજામાં બીજામાં નથી ત્રીજામાં નથી ની અંદર નથી આપણો આન્સર શું થાય તો સર એ છે આપણો આન્સર થશે યાદ રાખજો મનુષ્યની અંદર પગની અંદર હોય કે હાથની અંગુલિયા સૂત્ર હોય બે કે હોય સેમ આવે છે સ્કંદ મેખલા નિતમ મેખલા ને ઉપાંગ જે અસ્થિ હોય એ ભેગા મળી શું રચે છે કે સર આ બધા ભેગા મળી ઉપાંગી અસ્થિ છે એટલે બધા 120 અસ્થિઓ ની અંદર આવી ગયા નિતમ મેખલાના બે અસ્થિ આવે આના કેટલા અસ્થિ આવે તો કે સર ચાર અસ્થિ બે સ્કંદ અસ્થિ ને બે અક્ષ બધા ભેગા મળી અને ઉપાંગી એકંકાર તંત્ર રચે છે તો પેલો ક્યો આન્સર છે અંત અકંકાર તંત્ર ખોટો છે બાહ્ય અકંકાર ખોટું અક્ષીય અકંકાર તંત્ર તો કે સર ઈ નો કોણ આવે ઉપાંગી એકંકાર તંત્ર

भुजास्थि अक्षक उरोस्थि उरोस्थि સાથે જોડાતી હોતી નથી તરતી પાસડે એટલે અહીં આવશે 4 स्कंधाग्र प्रवर स्कंधाग्र प्रवर છે કોની સાથે જોડાય છે કે સ્કંધાગ્ર પ્રવર છે એ અહીં આવેલું છે જે भुजाસ્થિ સાથે જોડાયેલું હોય એટલે અહીં આવશે 2 स्कंधास्थि શું આવેલું છે તો સાביજી અને સાતમી પાસડેની વચ્ચે આવેલું હોય છે એટલે અહીં આવશે 1 स्कंध उल्લુખન તરતી પાસડીઓ છે એ ઉરોસ્થિ સાથે જોડાયતી નથી એ રીતનો બરોબર છે સ્કંધાથી છે એ બીજી અને સાતમી પાછળ વચ્ચે સ્કંધાગ્ર પ્રવર છે આપણો જે પ્રવર છે કોની સાથે જોડાય છે તો કે સર એ છે આપણી અક્ષક સાથે જોડાય છે આપણે કીધું એક્રોમિયન પ્રોસેસ ત્યારે કીધું હતું એટલે અહીંયા શું આવશે 3 આવશે અને સ્કંધ ઉલ્લુખલ સાથે કોણ જોડાય તો કે સર ભુજાસ્યનો શીશ જોડાય છે એટલે અહીંયા આવશે 2 4 3 1 2 ક્યાં આપેલું છે 4 3 1 2 અહીં એક એક જ જગ્યા આપેલું છે જે આપણો આન્સર થશે ડી ટીટેની રોગ માટે કયું વિધાન યોગ્ય છે તો કે સર આપણે એવું કીધું હતું કે ટીટેની રોગની અંદર શું થાય તો કે સર એકદમ બધું જકડાઈ જાય છે આપણા સ્નાયુ મુવમેન્ટ કરી શકતા નથી એ કોને લીધે થતું તો કે સર રેપિડ સ્પાઝમ થતું તો ઈ કેલ્શિયમ નું પ્રમાણ ઓછું હોય એને લીધે થતું મનુષ્યને ઓપાંગીય કંકાલમાં કુલ કેટલા અસ્થિ આવેલા હોય તો આપણે હમણાં સરવાળો એકસો વીસ છે એ આપણા ચારે ચાર ઉપાંગના ભેગા થાય ચાર છે એક આપણા સ્કંત મેખાના થાય અને બે છે એ

આ બંને હથોડી આદાન છે ઈ કોની અંદર આવે તો કર્ણ અંદર આવે સાચું કે ખોટું તો સાચું છે અસ્થિ ભાગોની જોડી કઈ કે ઉરોસ્થી પાસરીઓ કોની અંદર આવે અક્ષીય કંકાલની અંદર સાચું કે ખોટું ઉરોસ્થી અને પાસરીઓ છે તો આપણા અક્ષીય કંકાલની અંદર જ આવે છે ત્રીજું છે અસ્થિ ભાગોની જોડીઓ અક્ષક અને સ્કંદ ઉલુખલ કોની અંદર જોવા મળે નિતમ મેખરા ભાઈ નિતમ મેખરા અંદર નો જોવા મળે ક્યાં જોવા મળે સ્કંદ મેખરા અંદર જોવા ચોથું ક્યુ છે ભૂજાસ્તી અને અલ્લા અંદર જોવા મળે કેવું છે છે વિધાન અલના વચ્ચેનો આ જે સાંધો છે કયા પ્રકારનો હોય છે ભુજાસ્તી આ રેડિયો અલના અહીંયા આવેલું હોય આ બંને વચ્ચેનો જે સાંધો છે એ કયો છે તો કે સર હિન્જ જોઈન્ટ છે એટલે કે મિજાગરા સાંધો છે આપણે બીજી દિશાની અંદર મૂવમેન્ટ કરવા દેતો નથી ઉર્વસ્થિના શીર્ષ ભાગમાં સંધાન માટે કપ આકારની ગુહા છે કઈ છે તો એ તો નિતમ ઉલુખલ છે કણ સાથે જોડાય તો કે નિતમ ઉલુખલ સાથે જોડાય સ્નાયુ કે કંકાલ તંત્રની અનિયમિતતા માટે સાચું વિધાન પસંદ કરો ચાલો મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે વય સંકલે સ્નાયુ ટૂકા થવા ભાઈ ખોટી વિધાન છે હું કામ તો કે સર એ તો વારસાગત છે બીજું છે ઓસ્ટિયોપોરોસિસ કોને લીધે થાય તો કે સર અસ્તિત્વમાં ઘટાડો થાય વધતી ઉંમરે હાડકા તૂટવાની ક્રિયાની સંભાવના વધે બીજું વિધાન કેવું છે સાચું છે માયથિયા ગ્રેવિસ કેવો છે માયથિયા ગ્રેવિસ ઓટો ઇમ્યુન ડિસીઝ છે એ શું લખ્યું છે સ્વ પ્રતિરોધકારક છે જે માયોસિન તંતુના સરકવાને અવરોધે છે એ વિધાન ખોટું પહેલું વિધાન સાચું છે આ ખોટું છે એ ખોટું વિધાન છે સંધિવા છે કેલ્શિયમનો વધુ સંગ્રહ થવાથી સાંધાનું શું જો એ પણ ખોટું છે તો આપણો આન્સર શું થાય તો કે સર બી છે એ આપણો આન્સર થશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ

ખોટું છે આપણે કઈ ખોટ શોધવાની હતી સર ખોટી શોધવાની હતી એટલે આ ખોટું છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મનુષ્યના દેહના પશ્વ ઉપાંગમાં ગુલફાસ્ટીની સંખ્યા કેટલી હોય ભાઈ ટોટલ ગુલફાસ્ટીની એક ઉપાંગની અંદર કેટલી હોય તો કે સર 7 હોય તો બે ઉપાંગની અંદર એટલે કે બંને પગનો ભેગા કરો તો કેટલા થાય તો કે સર 14 થાય તો આન્સર શું આવશે 14 એટલે કે બી આન્સર આપણો થશે પછીનો ક્વેશ્ચન જોઈએ

અસ્થિ સુસ્થિરતા એટલે કે ઓસ્ટિયોપોરોસિસ માટે સાચું વિધાન કયું છે તો કે સર કે ચેતા સ્નાયુ સંધાનને અસર કરે છે જેના લીધે થાક નબળાઈ કંકાલ સ્નાયુનો પક્ષઘાત થાય છે ઈ કેવું છે ખોટું છે કોને લીધે થાય એ તો ઓટોઇમ્યુન ડિસીઝના લક્ષણ છે પેલું છે બીજું યુરિક એસિડના ભરાથી સાંધામાં સોજો આવે ખોટું છે એસ્ટ્રોજનનું પ્રમાણ ઓછું થવાથી થાય છે આથી આપણો આન્સર શું થાય તો કે સર સી આપણો આન્સર થશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સ્નાયુ સંકોચનમાં ક્રમિક ઉત્તેજના વચ્ચેનો વિશ્રામનો અભાવ એને શું કહેવાય કહેવાય ક્વેશ્ચન જોઈએ મિજાગ્ર સાંધો કયો છે ભાઈ કોણીનો સાંધો કેટલી વાર ભણી ગયા પછી બીજું ઓપ્શન જોવા ઘૂટણનો સાંધો એક જ દિશાની અંદર વળે કે બીજી દિશાને અંદર વળતો નથી એટલે એ પણ શું આવે વચ્ચેનો સાંધો આ એક અંગુલિયા આંગળીની પછી એની નીચે જોવા મળે આ બીજી અંગુલિશ જો કઈ મુમેન્ટ થાય એક જ દિશાની અંદર થાય બીજી દિશાની અંદર મૂવમેન્ટ થતી નથી એટલે ત્યાં પણ શું જોવા મળે

ત્રીજી અને ચોથી ગ્રીવા કશેરુકા વચ્ચે જોવા મળે ખોટું મિજાગ્રન સાંધા ક્યાં જોવા મળે ભૂજાસ્થી અને સ્કેન મેખલા વચ્ચે જોવા મળે ખોટું છે હું કામે તો કે ન્યા સર બોલ સોકેટ જોઈએ તો એટલે કે કંદુકુલુ ખલ અને સરકતા સાંધા કે જોવા મળી બંધાસ્થી વચ્ચે જોવા મળે આથી ટી છે આપણો કેવો ઓપ્શન થાય ભાઈ સાચો ઓપ્શન થાય ડી ઉપર ટિક કરી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્યાં અસ્થિનો સમાજ સોણી અસ્થિમાં થતો નથી નિતંબાસ્થી પૂછાસ્થી આસનાસ્થી કે પૂરો નિતંબાસ્થી ભાઈ પુચ્છાસ્થી છે

એક્ઝામ લેવાઈ ગઈ હતી એનું સોલ્યુશન આ રીતે છે